નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો આપણો વિષય છે અંગ્રેજી. કયો છે? અંગ્રેજી. અચ્છા, તે અંગ્રેજીમાં કોને બે માત્ર કે વાળો અંગ્રેજી કકો છે ઈ શીખીશું. કયો કકો શીખશું? કોને બે માત્ર કે વાળો અંગ્રેજી કકો છે આજે આપણે શીખીશું. તો તમારે તમારી નોટબુકમાં અમૃતના બોક્સ છે એ કરવાના છે, સ્કેલની મદદથી નાના નાના બોક્સ છે એ કરવાના છે, અને આખો કોકો છે એ લખવાનો છે. એટલે હું લખો એ મારી સાથે સાથે તમારે પણ લખતું જવાનું છે, અને હું બોલું એટલે બોલતું જવાનું છે. તો આપણે કયો કોકો શીખશું આજે? કોને બે માત્ર કે વાળો. તો ચાલો જોઈએ અને આપણને શું આપેલું છે. ક આપણે શું લખ્યું? જી અને ડબલ વાર્ડ છે, બે માત્ર છે, તેનું શું થશે? એ આઈ. ત્યારે આપણે લખ્યું એ આઈ.
નો ટી હવે આપણે બે માં જોઈએ છે એનું શું થશે એ આઈ શું કહ્યું આપણે ટર્નો ટી હવે આપણે બે માં જોવાનું નો એ આઈ જે કરવે તો મેં ટે છે તો એનું અંગ્રેજી શું થશે ટી એ આઈ શું થશે તમને બે માં જોઈએ છે તો એનું અંગ્રેજી થશે ટી એ આઈ તો છે એટલે પછી શું આવશે થ થડિયાનો થ તો આપણે લખશું થને બે માં નો કે હવે ઠ છે એનું અંગ્રેજી શું થશે ટી એચ તો આપણે લખશું ટી એચ મેમને બે માત્રાનો એ આઈ આપણે શું કર્યું ઠનો ટી એચ મેમને બે માત્રાનો એ આઈ ઠને બે માત્રા ઠ છે એનું અંગ્રેજી શું થશે ટી એ છે આઈ શું થશે ટી એ છે આઈ હવે ઠ છે પછી શું આવશે ડ શું આવશે ડ ડગલાનો ડ ચાલો આપણે લખશું ડ ને બે માત્ર ડે તો ડ નો શું થશે ડી એટલે આપણે લખશું ડી અને અને બે માત્ર છે એવું શું થશે એ આઈ એટલે આપણે લખશું એ આઈ તો શું થયું આપણે શું લખ્યું ડ નો ડી અને અને બે માત્ર નો એ આઈ એટલે ડ નો બે માત્ર ડે છે ધન શું થશે ડી એચ એટલે આપણે લખશું પહેલા
બી એચ અને બે માત્રા નો એ આઈ. શું કર્યું આપણો ઘનકો? શું કર્યો? બી એચ અને બે માત્રા નો શું કર્યો? એ આઈ. એટલે ઘન બે માત્રા થઈ છે તેનું શું થશે? બી એચ એ આઈ. શું થશે? બી એચ એ આઈ. હવે તો પછી શું આવશે? ન. નગારા નો ન. ચાલો લખીએ નહીં બે માત્ર ને. તો નો શું થશે? અંગ્રેજી એ શું થાય? એ તો પહેલા લખશું એ. અને બે માત્ર શું થશે? એ આઈ. આપણે લખશું એ આઈ.
ક્રિયા પછી શું આવશે ર રમકડાનો ર ચાલો લખીએ રને બે માત્ર રે શું લખશું રને બે માત્ર રે રનો શું થશે આ એટલે આપણે લખશું આ અને અને બે માત્ર નું શું થશે એ આઈ શું કર્યું આપણે રનો શું કર્યો આઈ અને બે માત્ર શું કર્યું એ આઈ એટલે એ
ઘણો છે.